राजनी जय। जीवो छो रसीला तारा मुखड़ान ज्योति हैरा ना हार प्यारा नदनी नु मोती हैरा ना हार प्यारा नदनी नु मोती जीवो छो रसीला तारा मुखड़ान ज्योति जीवो छो रसीला तारा दूरी जान लोक गोया दाजी ने
આ લોકો હમણાં જયારે ઇન્સ્ટન્ટ જ એક કૃતિ બનાવશે ને આપણી વચ્ચે રજૂ કરવાના છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. હે જનમો જનમ તારો સાથ પ્રભુ રહે. વાલા ભક્તો, જ્યારે જ્યારે આપણે આ કીર્તન સાંભળીએ ત્યારે એક છબી આપણી નાક સામે ચોક્કસ આવી જાય, એ આપણા અક્ષર નિવાસી મામા. એકવાર આપણે મામાને યાદ કરીને જોરદાર મામાને તાળીઓથી વધાવીએ, અને આ છોકરીઓની પણ કીર્તન ભક્તિને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. વાલા ભક્તો, હવે આપણા જ એક લોયાધામમાં એક નાની સરસ બાલિકા છે, એ આપણી આગળ કડીઓનું ગાન કરશે. આવો. એક વાર એને તાળીઓથી વધાવો. જય સ્વામિનારાયણ. પ્રભુ તમ મૂર્તિ વિનોદકારી પલપણ વિસ
ઘર સમીર પે રહો અમારી એ હ. સંત બોલે તે વેડું ઊ બોલું રે, સંત ના બોલે તે ઊ ના બોલું, સંત વાત બેડી કરું વાત રે, એમાં સંત સાક્ષાત રે. ગુણ આવ્યા હોય આપણામાં તોય તે છે પારતા ઘરેણા મોટા ના આપેલા ગુણ તે છે, એનાથી આપણું શોભે છે. હરિ કે દાસ એ દાસ દિન કે દાસ હો, ઇકર જલ કપટક કર નાના પર શુદ્ધ શુદ્ધ હોય કર. સંત કૃપાય સગ ઉપજે, સંત કૃપાય સર કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષો નામ. વાલા ભક્તો એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આ તો એમને જો માઇક આપ્યું હોય ને તો આખી દાસ રાતે ખૂટે એવી સરસ સુંદર આ કડીઓ બોલી રહ્યા છે. અને આ બધી જે તૈયારી કરાવે છે એમના માતા પિતાઓને પણ એમની મમ્મીને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. હવે પછી આપણી વચ્ચે લઈને ડાન્સ લઈને આવે છે જોર્જિયાની ભક્તિ, તો એકવાર ભક્તિને તાળીઓથી વધાવીએ.
આવી છે ખેલ ગુમાની લોચન જોઈ લો વાણી પીળ તારી મૂર્તિ સુંદર મન માની લોચન જોઈ લો વાણી પીળ તારી મૂર્તિ સુંદર મન માની લોચન જોઈ લો અંગ અંગ મુખ ચંદ્ર નિહાળી 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 શામની બની હું દીવાની શામની બની હું દીવાની લોચન જોઈ લો વાણી પીળા તારી મુતિ સુંદર મન માની લોચન જોઈ આપણે ન્યૂજર્સીની પણ નાની નાની બાલિકાઓ અત્યારે તૈયાર થઈ ગઈ છે, તો હવે એમનો સરસ ડાન્સ આપણે અહીંયા નિહાળીશું. તો ન્યૂજર્સીની બાલિકાઓ
પાલા ભક્તો આ નાની નાની બાલિકાઓને ડાન્સની પ્રેક્ટિસ કરાવી, એમને ત્યાં બોલાવવા, ક્યાંક નાના હોય એટલે ડાન્સ માંડ જામ્યો હોય ને ત્યાં ક્યાંક ભાગી જાય, ભૂખ લાગી છે એમ, તો આ બધી જે એમની પાછળ મહેનત કરે છે, જેમને આવી રીતે ભેગા કરે છે અને બધું કરાવે છે, એમને પણ ખૂબ જ તાલીઓથી આપણે એક ધન્યવાદ આપવા ચોક્કસ જોઈએ. જેટલી રાહ જોઈએ ને એમાં મજા જ વધારે આવે એવું નથી લાગતું? લાગે છે અંદર એ છોકરીઓને કેન્ડી આપીને જ બેસાડવા પડશે. વાલા ભક્તો પણ આ ખરેખર આ બાલિકાઓની જ્યારે તૈયારી થાય ને ત્યારે તો અમે જોયું છે કે ક્યાંક કોઈ વખતે જગ્યાનો અભાવ હોય તો ઉપર એટિકમાં જઈને પણ એ લોકોએ પ્રેક્ટિસ કરી છે. ક્યારે અત્યારે જો આટલો સમર છે, આટલી બધી ગરમી હોય, ત્યાં ઉપર આ બધી નાની નાની, અમે તો શ્રી ને અમારા ન્યૂજર્સીમાં તો ખાસ કે અમે જોયું છે એટલે કહીએ કે એની પાછળ ઘણી મહેનત કરવી પડે છે. તો આપણે તો અત્યારે થોડી વાર વેટ કદાચ કરવી પડે ને તો એમાં પણ આપણું, આપણે તો ક્યાં, આપણે ક્યાં એટલી ગરમીમાં નથી, હવે એસી હોલમાં બેઠા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.
છે નેણા લાગે વાલા વાલા લટકા કરીને તે તો અમને કીધા કાલા આખ્યુંને ઉચાળે ચાળે આખ્યુંને ઉચાળે ચાળે ચિતડું ચોરાણું એકાંતે આવી મુજ સાથે કરો ને ધીંગાણું બંસી બજાવો મીઠી છે લાચો ગાળા બંસી બજાવો મીઠી છે લાચો ગાળા સેજડી સમારી આવરણ અંગે પહેરી જો હું વાટડી હું તારી આજ મે તો તારે કાજે સેજડી સમારી આવરણ અંગે પહેરી જો હું વાટડી હું તારી બ્રહ્માનંદના સ્વામી વાલા બ્રહ્માનંદના સ્વામી વાલા સર્વે મનની જાણો તમે છો દયાના સિંધુ દયા દિલ માયાણો ભક્તો આ બધી બાલિકાઓ અહીંયા આવશે આ બધી બાલિકાઓ જેટલે જેટલે પરફોર્મન્સ કરીએ બધી બાલિકાઓ અહીંયા આવશે વાલા ભક્તો તમે જુઓ અહીંયા તો અમારે બે જણને તો આમ પકડી રાખવી પડે કે અત્યારથી જ એને સ્ટેજ પર જવું છે અને આ અમારે પેલા નાના રાજભગત એટલે તમે જોશો કે આ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એમને કેટલી મહેનત પડી હશે તો અત્યારે આ બધી બાલિકાઓને અહીંયા બોલાવીશ અને એમની માતાઓ પણ અહીંયા આવે કે જેથી કરીને બીજાને પણ પ્રેરણા મળે કે આ બાળકોને આટલા સ્ટેજ સુધી પહોંચે છે એમાં મા બાપને પણ કેટલા બધું એમની એમની રિસ્પોન્સિબિલિટી લઈને એ લોકો મંદિરમાં આવે છે તો બધા જે જે બાલિકાઓ અહીંયા છે બધાના મમ્મી અહીંયા આવશે જો અને ગુરુજીએ કેવું કર્યું સાથે ઠાકોરજી પણ આવ્યા જો આ બાલિકાઓની ડાન્સ જોઈને તો એકવાર થાળીઓથી વધાવીએ આપણે એમને વધારે ટાઈમ ના લેતા જે જે આ બાલિકાઓના મમ્મીઓ છે એ બધા અહીંયા સ્ટેજ પર આવે અને ઠાકોરજી સાથે એમનો સમૂહમાં પિક્ચર લેવાશે વાલા ભક્તો આ બાલિકાઓને આપણા ન્યૂજર્સીના ઉષાબેન સુરેશભાઈ પેન્સિલ્વેનિયા તરફથી 101 પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે સાથે સાથે જ્યોત્સનાબેન અશ્વિનભાઈ આપણા અશ્વિન ભગતના ઘરેથી એ પણ $101 અહીંયા જ્યોત્સના આંટી પણ અહીંયા બહેનોને બાલિકાઓને પ્રોત્સાહન રૂપે આપે છે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ બોલો ઘનશ્યામ મહારાજની જય હવે આપણો આગળનો કાર્યક્રમ છે ન્યૂજર્સીની કિશોરીઓનો છે એવો પણ સરસ જ્યારે પીવડા ઘનશ્યામ મહારાજ અહીંયા છે તો એમના આનંદ એમના અંતરમાં આનંદ નથી માતો એમના કોળે આનંદ થયો છે તેવા સરસ આ કીર્તનના શબ્દો છે સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા એ કીર્તન પર આવીને સરસ ડાન્સ કરશે અહીંયા તો હવે ન્યૂજર્સીની કિશોરીઓ
તમે જોયું આ બાલિકાઓ જયારે ડાન્સ કરતા હતા અને અમારા નાનકડી ક્રિષ્ના આમ સ્નીકિંગ થઈને જરા અંદર જતી રહે, એટલે કોઈને ખબર ના પડે ડાન્સમાં જતી રહે. રમાડ એમને પકડી રાખવા પડે છે હવે તો, નહીં તો સ્ટેજ પર જ જવું છું બધાને. વાલા ભક્તો, મને કહેવાનું ચોક્કસ મન થાય કે જ્યારે આ બધી નાની નાની બાલિકાઓ જ્યારે મંદિરમાં આવતી હોય તો એ બધાને કંટ્રોલ કરવાનું અમારે તોષાબેનનું કામ છે. તોષાબેન બધાને બહુ સારી રીતે હેન્ડલ કરે છે. એકવાર જોરદાર તોલા તોષાબેનને પણ તાળીઓથી વધાવીએ. આ આ બૂમ સંભળાય છે એમના પ્રેમની છે. બધી છોકરીઓ હમણાં કોઈને પણ અહીંયા પૂછે કે તોષાબેન, તો બધા તોષાબેન સાથે જવા માટે રેડી થાય એમ, એવો સરસ એમને એટલો એમનો પ્રેમ પણ છે એમના છોકરાઓ પ્રત્યે. અને પ્લસ એ તો પોતે ટીચર છે એટલે એમનામાં એક એમ કુશળતા પણ છે એવી કે સારી રીતે એમ હેન્ડલ કરી છે છોકરાઓને. તો આઈ થિંક હવે ન્યૂજર્સીની કિશોરીઓ રેડી છે, તો આપણે એમનો ડાન્સ નિહાળીશું. ઘનશ્યામ મહારાજની જય. સજની કોડે આનંદ મારખે શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા હો, આવી મારા કનડા ના તાપ શમાવ્યા રે. કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સાર્યા મેં તો પાયલડી જાલી, તેડી બે સાર્યા મેં તો પાયલડી જાલી. અક્ષર ના વાલી રાને હો, અક્ષર ના વાલી રાને આવાને વાલી વાલી વાલી. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સહેલી કુળની મર્યાદા મેં તો કોર લઈ મેલી. શ્રીજી ને જોઈ હું તો, શ્રીજી ને જોઈ હું તો થઈ છું ઘેલી ઘેલી ઘેલી. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા.
હસીને હોશી લેવાને મુખડામાં જાલી પ્રીતે આવીને મારા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા જીવન પ્રાણ અમારો રંગ ના રંગીલા મુજને રંગ લાગ્યો તારો કેડે પડે છે જીવન પ્રાણ અમારો મુક્તાનંદ કે છે મારો સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા આવી મારા મહારાજ કેટલા દયાળુ છે કે ભક્ત મને હૃદયથી યાદ કરે ને મને હૃદયથી જો ગાય ને મારા માટે તો એની હું પાછળ દોડું તો મહારાજ દોડ્યા ને પાક ઠેલી ને મહારાજ દોડી ગયા પાછળ. એક વાર સરસ આ છોકરીઓને તાળીઓથી વધાવીએ. એવી જ રીતે આપણી ન્યૂજર્સીની યુવતીઓ પણ અત્યારે હવે સરસ મજાનો ડાન્સ લઈને આપણી વચ્ચે આવી જ રહી છે. આ તમને ડાન્સ એટલા માટે રાખ્યા કે તમે બધા આમ જાગતા જ રહો એટલે કંઈ સિરિયસ ના થઈ જાય. એટલે હવે ન્યૂજર્સીની યુવતીઓ આપણે સરસ થન ગણાવે એવો સરસ ડાન્સ લઈને આવી છે. તો હવે ન્યૂજર્સીની યુવતીઓ એક જાહેરાત છે કે આપણે હવે તો બધા ટેકનોલોજીમાં જીવીએ છીએ એટલે વોટ્સએપ તો બધા જ યુઝ કરે. કોઈનો પણ સેલફોન કાઢે ને તો વોટ્સએપ વગરનો હોય જ ના. તો વોટ્સએપને તાળીઓથી વધારી લઈએ આપણે. તો આ અત્યારે વોટ્સએપમાં આપણે આપણી એક સરસ લોયાધામ સખી મંડળનું પણ એક ગ્રુપ કર્યું છે. તેની અંદર રોજ રોજ આપણા સરસ પીવડા મહારાજના દર્શન હોય, ક્યાંક સંતો વિચરણ માંગ્યા હોય, ગુરુજીના ઠાકોરજીના ત્યાં રોજના નિત્ય દર્શન મૂકેલા હોય, તો આવા સરસ ક્યાંક આપણે ઉત્સવો થયા હોય તો એની કંઈક વિડીયો ક્લિપ્સ હોય, તો આવી રીતે એકબીજા સાથે આપણે અવિરત કોન્ટેક્ટમાં રહીએ, અખંડ કોન્ટેક્ટમાં રહીએ એવો એક પ્રયાસ છે. તો એવો આપણે લોયાધામ સખી મંડળની ગ્રુપ કરેલું છે. તો જે બહેનો એ સખી મંડળમાં ગ્રુપમાં ના હોય તો આઈ થિંક ન્યૂજર્સીમાં મધુરીબેનને પોતાનો નંબર આપે તો એ તમને એડ કરશે, કાં તો આપણે મેકનમાં જો પુનીબેન છે એમને જો તમારો નંબર આપશે તો એ તમને ત્યાં એ ગ્રુપમાં એડ કરશે. તો આવી રીતે બધા એનો લાભ લેજો. તો ઘેર બેઠા ગંગા છે એટલે મહારાજ તો કહે છે ને કે તો ઘેર બેઠા મળ્યા મહારાજ. તો હવે એવી રીતે સરસ આપણે પણ એનો લાભ લઈએ. હવે આપણે વધુ સમય ન લેતા આગળ આપણે કાર્યક્રમ નિહાળીશું. Thank you.
મારા નેણા લો વણા ઘન શ્યામ પિયુડા તારી મૂર્તિ માં મારા નેણા લો વણા ઘન શ્યામ પિયુડા તારી મૂર્તિ માં હે મારા મન રે વાસ્યા છો મારા શ્યામ મારા શ્યામ મારા શ્યામ પિયુડા તારી મૂર્તિ માં મારા નેણા લો વણા ઘન શ્યામ પિયુડા તારી કસી જામો સુરવાળ છે સોનેરી કસી જામો સુરવાળ છે સોનેરી મિરખી મે શોભા ઘન શ્યામ સુંદર તારી મિરખી મે શોભા ઘન શ્યામ સુંદર તારી તારા કરમા છે રેશમી રૂમાલ જોઈ હૈયે વાત છે બહુ વાત બહુ વાત બહુ વાત પીયુડા તારી મૂર્તિ માં મારા Thank you.
સંભારી મેં ઉર્મા ઉતારી, સંભારી મેં ઉર્મા ઉતારી, જતન કરીને કમલ જીવ માહી ધારી, જતન કરીને કમલ જીવ માહી ધારી, તારી મૂર્તિ માનો હર મારા માં, મારે મંગળે વાતે છે બહુ ભાવ બહુ ભાવ બહુ ભાવ, પીવડા તારી મૂર્તિ માં મારા ને તારી મૂર્તિ માં, મારા મન વસ્યા છો મારા શ્યામ, મારા શ્યામ મારા શ્યામ, પીયુડા તારી મૂર્તિ માં, મારા નેણા લો ભણા ઘન શ્યામ, પીયુડા તારી મૂર્તિ માં. ભક્તો ખૂબ જ સરસ બેન યુવતીઓએ સરસ ડાન્સ કર્યો, એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવ્યા. કદાચ યુવકોને તો પ્રેક્ટિસ કરવાની થોડીક ઈઝી પડે, એમને પણ ઘણી સેવાઓ હોય પણ કદાચ એમને થોડીક ઈઝી પડે, પણ આ બહેનોને તમે જોયું છે કે પ્રેક્ટિસ જો બધાએ ભેગા થઈને કરી હોય તો ખાલી લાસ્ટ વીકમાં. એટલે એકવાર ફરીથી તાળીઓથી વધાવો, આટલા ઓછા સમયમાં જે કોઓર્ડિનેશન કરીને એમને જે કર્યું છે એ સરસ, ખૂબ જ ધન્યવાદ આપવા લાયક છે. તો હવે પછી સરસ થોડા આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ, ડાન્સ તો બહુ ખૂબ જ નિહાળ્યા પણ હવે થોડું હસી પણ લઈએ, એટલે એક ફની સ્કિટ લઈને આપણી વચ્ચે શિકાગો અને જોર્જિયાની કિશોરીઓ આવી રહી છે. જય સમરાયણ. અર્ચના આંટીએ કીધું કે અમે સ્કીટ કરવાના છે, પણ ખાલી અમે એકચ્યુઅલી સ્ટોરી કહેવાના છે, કારણ કે અમારા બંનેના મમ્મી બહુ સરસ હરિભક્ત છે, પણ એ બહુ ફની છે, એટલે કોઈક વાર પણ ક્રેઝી પણ ગણાય, એટલે અમે એમના સ્ટોરી એક બે સ્ટોરી કહીશું. એટલે હું પહેલાં મારી મમ્મી સાથે ચાલુ કરીશ. તો અમે એક દિવસ વિન્ટર વર્કશોપમાં આવતા હતા, એકચ્યુઅલી પહેલું વિન્ટર વર્કશોપ એટલે આવે 1.5 વર્ષ પહેલાં હતું. તો અમે ડ્રાઈવ કરીને જતા હતા વેનમાં, તો અમે રેસ્ટ સ્ટોપ ઉપર ઊભા રહ્યા હતા, તારે બધા છોકરીઓ બાથરૂમમાં ગયા હતા, મમ્મી સાથે ગઈ હતી. તો અમે બાથરૂમમાં હતા ને, તો એક છોકરી એનું હાથ ધોવાનું પ્રયત્ન કરતી હતી પણ પાણી નહોતું આવતું, તો પણ મમ્મી આવ્યા ને તારે પાણી આવ્યું. તો પછી છોકરી પૂછે કે આ સિંક કેવીથી વર્ક થાય છે ઉષા આંટી? તો મમ્મી કે આ સિંક છે ને વોઇસ એક્ટિવેટેડ છે, એ તું જોરથી બોલે ને તારે પાણી આવે બહાર. તો આ છોકરી બૂમા બૂમ કરે બાથરૂમમાં પાણી કાઢવા, પાણી આવ્યું પણ, ઓકે પાણી આવ્યું. એટલે પછી બધા બહાર ધોડિયા બેઠા હતા ને, તો જોવે કે આ શું કરે છે અંદર ચીસો ચીસો પાડીને. પણ ખરેખર આમ સિંક તો ખાલી સેન્સરવાળું હતું, તમારો હાથ ધરો તો પાણી આવે. મારી મમ્મી બહુ સરસ હરિભગત છે અને એને ગુરુજીની કથા બહુ ગમે. તો એક દિવસ ગુરુજીની કથામાં એવું આવ્યું કે લાઈક બહાર જાઓ ને તો બધા લાઈક પ્લાન્ટ્સ અને ટ્રીઝ ને બધું હોય ને, એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો એમનું એ કલ્યાણ કરવાનું. તો એક દિવસ અમે બધા વોક કરવા ગયા હતા અને મારું ફેમિલી હતું, એમાં કઝિન્સ એ થોડાક હતા. તો મમ્મી જોશથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી હતી. તો મારા કઝિન્સ બી ગયા, દૂર ગતા રહ્યા કે લાઈક આ શું કરે છે. પછી મમ્મી કીધું હું તો આ બધા ભૂતો અને ઝાડનું કલ્યાણ કરીશ. તો પછી મારા કઝિન્સ લાઈક દૂર ગતા રહ્યા કે ભૂત અમારી અંદર ના પહી જાય. અને એવી બીજી એક ઘટના ઘટી હતી કે અમે જોર્જિયાથી કંટકી જતા હતા, તો વચ્ચે રેસ્ટ એરિયા ઊભા રહ્યા. તો અમે તો જમવા બેસી ગયા અને મમ્મી ઝાડ આગળ લાઈક વાત કરતી હોય, લાઈક જે સ્વામિનારાયણ 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 એવું કરતી હોય. તો હું જોવા ગઈ કે શું કરે છે. તો મમ્મી તો લાઈક જે સ્વામિનારાયણ તારું કલ્યાણ થશે, હું તારું કલ્યાણ થઈ જશે.
તો હું ખાલી જોઈન ગતી રહી કે યુ નો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ તો કેટલી ભક્તોમાં કેટલી બધી આપણે સામર્થ્ય છે એ તો આજે ખબર પડી ને. રેસ્ટ એરિયામાં બહુ બધું ફન થાય ને, એવું જ ફન અમે યાત્રામાં ગયા હતા ત્યાં થયું હતું. એટલે અમે ક્યાંક જઈએ ને તો થોડીક તો તકલીફ પડે ને હવે આટલા બધા જવાનું એટલે. એટલે પુનિબેન કે છે આ પર્વતનું આપણાથી કલ્યાણ થાય કે છે. પછી અમે લોકો નેપાળગંજમાં ગયા ને તો ત્યાં હવે ત્યાં શું એક્સપેક્ટ કરાય. હવે નેપાળગંજમાં આટલું સરસ રહેવાનું મળ્યું હતું ને એ જ ઘણું હતું અમને. પણ આ તો રોજ સવારે ઉઠવાનું, પેલા માનસરોવર જવા માટે ફ્લાઇટમાં જવા માટે રેડી થઈ જવાનું, એટલે બેગ પેક લઈને જવાનું ત્યાં આગળ. અને પછી ત્યાં આગળ પણ અમારે રેસ્ટરૂમની જ થઈ હતી. એટલે ત્યાં તો રેસ્ટરૂમમાં અંદર જવાયું જ નહીં, ખાલી લોક જ જોઈને પાછું આવવું પડ્યું હતું. એટલે પણ ત્યાં આગળ પછી પણ પેલા ઝાડવાનું પાણી પાય ને ત્યાં આગળ ઝાડનું કલ્યાણ કર્યું હતું. કદાચ આ ઉષા આંટીએ ના હોય તે વખત બી કદાચ કોઈક બીજાએ કર્યું, ન્યૂજર્સીના કોઈક બહેનો હતા એમને કર્યું. એટલે બધામાં સામર્થ્ય બહુ છે. સરસ મજા આવી. હવે આપણે શિકાગોની યુવતીઓ આપણી વચ્ચે ડાન્સ લઈને આવશે તો હવે આપણે નિહાળીશું શિકાગોની યુવતીઓનો ડાન્સ. ઓકે, આપણે બધા યાત્રામાં ગયા હતા તો કોઈને ક્યાંક કોઈ ફની થયું હોય અને કોઈકને કોઈ હરિભક્તો રહી જતા હોય સાંભળવા માટે, કોઈને સંભળાવવાની કોઈ ઈચ્છા હોય તો અહીંયા આવો. જો આપણામાં તો હવે બધાનું કલ્યાણ થવાનું છે, નક્કી છે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. એ પુનિબેન કે ને હું જ. અમે છે ને અમે જોમસમથી, રાઈટ, જોમસમથી અમે મુક્તિનાથ જતા હતા. એટલે એમાં 2 કલાક બસમાં જવાનું હોય, બહુ લાઈક બહુ રિસ્કી હોય, ડેન્જર હોય રસ્તા. તો અમે બસમાં બેસી તો ગયા, પછી ઉપર ચડતી હતી બસ તો એનો ડ્રાઈવર હતો ને તો એને ત્યાં આગળ કેવું હોય કે સાઈડ ઉપર ખીણ હોય અને ઉપર પર્વતો હોય, એટલે આ બાજુથી પડો તોય તમે જાઓ, આ બાજુથી પડો તોય તમે જાઓ એમ. એટલે તમારે નક્કી ના હોય ઘરે જાઓ ઉપર. પછી એ ડ્રાઈવરને શું થયું, થોડો ટર્ન એણે આગળ લઈ લીધો, એટલે પછી રિવર્સ કરવી પડી, પાછળ ખીણ, અને છેલ્લી સીટમાં અમે 4 જણ બેઠેલા. પછી એ રિવર્સ કરે છે, સામેથી ગાડી આવે છે અને પાછળ ખીણ. અમે તો જોઈ જ રહ્યા કે આવું 1 જ સેકન્ડ છે અમારે પડવાની. પછી પાછળથી અમે બૂમો પાડે, બસ ભાઈ બસ આવું બંધ કર દે, ના રિવર્સ કરીશ તું. પછી રિવર્સ તો થઈ ગઈ, મહારાજ તો આપણી જોડ હોય એટલે રક્ષા તો મહારાજ કરવાના જ છે, મહારાજે રક્ષા કરી. પછી બસ પહોંચી ગઈ ઉપર. તો કેવું હોય કે જનારા જાય ને પછી એ બસ ખાલી થાય ને એટલે ત્યાંથી આવનારા એટલા બધા આમ એવું હોય કે હવે બસ મળશે જ નહીં, તો તમે પડી જાઓ ને તો તમારું એક તો હાડકું તૂટી જ જાય એટલા બધા એવું કરે. તો અમે બધા ઉતરી ગયા, આખી બસ ખાલી થઈ ગઈ. રૂપલબેન રહી ગયા અંદર. તો રૂપલબેન અંદર રહી ગયા અને ત્યાં આગળ અમે એ લોકોને કહ્યું, એટલું મોટું ટોરું થઈ ગયું, અમે કહ્યું 1 મિનિટ અમારે એક પેસેન્જર રહ્યા છે, અમે એમને ઉતાર દઈએ પછી તમે ચડો, પણ એ આપણું લિસન જ ના કરે કારણ કે અંધારું થાય ને પછી એકે બસ નીચે ના જાય, એટલે એમની એમ કે લાસ્ટ બસ હતી. તો મારું કશું હોભરે જ નહીં, એ હું લાસ્ટ હતી, મારા પછી એ હતા. મેં એમનો એવો હાથ પકડ્યો, જો 2 મિનિટ થાત ને તો આખો હાથ જ મારા હાથમાં આવી જ. પછી એટલા બધા મેં એમને એટલા બધા જોરથી પકડ્યા ને તારે એમને બહાર કાઢ્યા, તો એમની બેગ તો રહી જ ગઈ હતી, તો બેગે પછી ખેંચીને કાઢી. પછી અમે મોટેલ પર આવ્યા ને તો એક હરિભગતે પૂછ્યું કે આ બધા જે બેગો છે એ પર લોગો હતો, રાઈટ, આપણો આનો મુક્તિનાથનો મહારાજનું પિક્ચર ને એવું, તો એમના બેગ ઉપર ગતો રહ્યો હતો લોગો. તો કે આવું થયું કેમ?
પછી એમણે આખી સ્ટોરી કહી કે માંડ માણું બસમાંથી બહાર આવી એટલે લોકો ગતો રહ્યો. જય સ્વામિનારાયણ. પાછો આવ્યો તો મહારાજને લીધે આવ્યો, મહારાજે ત્યાં અંદર બસમાં રહ્યા અને રૂપલબેનને આપણી વચ્ચે મોકલ્યા. હવે કદાચ ઉષા આંટીને ભાઈ બે શબ્દ કેવા હશે. ઉષા આંટી આવો આવો. છોકરીઓ હવે છોકરીઓની કઈ સ્ટોરી કહેશે ઉષા આંટી. છોકરીઓ હવે તૈયાર થઈ ગઈ, ચલો એમને હવે છોકરીઓનો ડાન્સ નિહાળીશું. હવે પ્રિ
बरक तो सुमन गगन सुर चक्र चरित अनुपम रास रचोरी सखीन साज समाज सजे सब लाज सजे जो मत चह ओरी ब्रह्मानंद आनंद पिया संग रंग रमत मम कातन तोरी रस बस रसियो खेलत के आगे संतो भक्तो का जुत है लत बत घेर लिए घना को सिजिया रंगड़ा से रस बस रसियो खेलत हे आगे संतो भक्तो का जुत है लत बत रंगड़ा से रस बस रसियो खेलत हे आगे संतो भक्तो का जुत है लत बत हे रंगड़ा से रस बस रसियो खेलत हे आगे संतो भक्तो का जुत है लत बत વાલા ભક્તો ખૂબ જ સુંદર રીતે રાસોત્સવ પણ આવી ગયો, વસંતોત્સવ પણ આવી ગયો, રંગોત્સવ કર્યો, શ્રાવણ શ્રાવણમાં પણ ઉત્સવ કર્યો, એવી સરસ સુંદર કળા કરીને આ બંને શિકાગોની યુવતીઓ સરસ પરફોર્મન્સ કર્યું. તો એકવાર એમને ખૂબ જ જોરદાર તાળીઓના સાથે વધાવીએ. હવે એવી જ રીતે જોર્જિયાની યુવતીઓ પણ હવે આપણી વચ્ચે સરસ ડાન્સ લઈને આવશે. તમને બધાને આ હમણાં જે છોકરીઓએ ડાન્સ કર્યો તો પછી ઉંમરવાળાને એમ થાય કે અમારે પણ ડાન્સ કરવો છે, હા કે ના? કંઈ નહીં, આપણે છેલ્લે કરીશું. છોકરાઓને તો કાલે કરવાનું છે. એ એ નાના બાળકો, તમારે કાલે નથી કરવાનું? છોકરાઓને સેવા કરવાની તાન હોય ને એટલે કદાચ સ્ટેજ પણ ક્લીન કરશે ને પછી જ કરશે. આજે કિશોરીઓ અહીંયા જે ડાન્સ કરવાની છે એમને જ્યાં શિબિર હતી મેકનમાં, એટલે મેં સહજ મારા પુનિબેનનું કામ, પણ હવે એ તો કલ્યાણ કરવામાં બિઝી હતા ને એટલે એમનો ફોનમાં આવે જ નહીં, એટલે પછી મારે સહેજ અંજી સાથે વાત થઈ. તો કહે છે કે શું કરો છો તમે આગલી, કે અમે તો બધા ભક્તોની એટલી બધી રાહ જોઈએ છે, કહે છે કે બધા ઉતારા પર જઈએ છીએ અને અત્યારે બધું રૂમોમાં બધું તૈયારી કરીએ છીએ. તો એ જાણીને કેટલો આનંદ થાય કે નાની જે કિશોરીઓ છે, કદાચ મોટાને આનંદ હોય મારા, પણ એમને પણ કેટલો ઉત્સાહ છે કે આટલા બધા ભક્તો જ્યારે પોતાના ત્યાં મેકનમાં આવશે અને આવી રીતે સરસ સુંદર મજાનું શિબિરનું આયોજન થયું છે તો એ લોકો પણ એટલા બધા ઉત્સાહી હતા. તો આપણે એમ એવું કહેવાય કે લોયાધામના નાનામાં નાનો બાળક હોય ને એને પણ જ્યારે ઉત્સાહ પ્રિયા ખલું માનવા, પણ આપણે તો બાળકોને પણ એટલો જ ઉત્સાહ હોય છે. તો એકવાર આ બાળકોના ઉત્સાહને પણ આપણે તાળીઓથી ચોક્કસ વધાવીએ. ભલા ભક્તો એ લોકો એવું કહે છે કે એકવાર જોરદાર તાળી પાડે ને તો જ અમે ચાલુ કરીશું. આ તો બહુ ઓછી લાગી. ઘનશ્યામ મહારાજા મેરા મહારાજા,
महाराजा मेरा महाराजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा तू सबसे निराला तू सबसे जुदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा कण कण में तेरा आवास है दूर होते हुए तू पास है कण कण में तेरा आवास है दूर होते हुए तू पास है तेरे होने का सही एतबार है तू सदियों से मेरे साथ है तू सबका सहारा तू सबका खुदा सबका सहारा तू सबका खुदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा हे ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा संत भक्त में तेरा वास है तू उनमें सदा साक्षात है संत भक्त में तेरा वास है तू उनमें सदा साक्षात है तू चाहता उन्हीं को खास है जो तेरे जनों के दास है तू सबसे बड़ा मैं तुझ पे फिदा सबसे बड़ा मैं तुझ पे फिदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा हे ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा हर कार्य का तू करनार है तू एक ही विश्वाधार है हर कार्य का तू करनार है तू एक ही विश्वाधार है तेरी मूरत सबका सार है तू सच्चा तारनहार है तू सबका आधारा सर्जनहारा सबका आधारा सर्जन हारा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा हे ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा तू सबसे निराला तू सबसे जुदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा
जैसा न दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा वाला भक्तो सर्वोपरि ता जेमा ખૂબ જ અખૂટ ભરી છે એવું આપણું આ મેકન મંડળ ને કંટકી મંડળ છે. એમને સરસ આવું નૃત્ય કર્યું. અહીંયા આગળ એના શબ્દો પણ કેટલા સરસ છે કે આ મહારાજ વિના તો બીજો કોઈ ભગવાન નથી ને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. સર્વોપરી તો એક મારો. હવે સરસ આપણે બધા ડાન્સ નિહાળ્યા પણ થોડુંક હવે ફન તરફ જઈશું. આપણે થોડીક પાછી એક ફની સ્કીટ કરીશું. તો હવે આગળ વિવેકા છે ને Just a minute. Oh, hold on. Bhuli gayi maru paper. Okay. Ame chhe ne. Ame. Huh? Darbat sakwa junu thai gayi chale biju funny kariyo chhe. Chinta na karo. ઓકે એટલે અમે છે ને ફૂડ કોન્ટેસ્ટ રાખ્યું છે એટલે બધા સ્ટેટમાંથી બે બે રેપ્રેઝેન્ટેટિવ બોલાયા છે. ઓકે તમે તમારું નામ બોલો ને ત્યારે તમને સ્ટેજ ઉપર આવવાનું. તમે ત્યાં બેસીને ના 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 કહો. ઓકે ઊભા થઈને સ્ટેજ ઉપર આવી જજો નહીં તો મારી જોબ નહીં થાય. ઓકે એટલે ઇલિનોઇઝમાંથી કમુબાને આવવાનું છે. મેં શું કીધું નાના નહીં કરવાનું આવી જવાનું. પ્રિયા બાને લેતી આવે ને. ઓકે અને અંકિતાબેન આવશે પછી જોર્જાથી. એટલે તમે અહીંયાથી છે ને બેક સ્ટેજ ઉપર જતા રહેજો ત્યાં વોલન્ટિયર્સ છે તમને તૈયાર કરવા માટે. અને જોર્જાથી રૂપલ આંટી અને પુની આંટી આવશે. પછી ન્યૂજર્સીથી વિધિબેન અને કોમલબેન આવશે. કોમલબેન પેન્સિલવેનિયા. હે અને કેનેડાથી મીનાક્ષીબેન અને અલ્પા આંટી. પ્રિયા અને અંજલિ છે કે અંજલિ હજી ડાન્સ માંથી. અંજલિ આવી ગયા. ઓકે બીજા છોકરીઓ જેને ત્યાં જવાનું છે તો પહોંચી જાઓ પાછળ. અને પ્રિયાને અંજલિ અહીં આવો. ઓકે તો એ તૈયાર થાય ને ત્યાં સુધી અમે તમને એક સ્કીટ કરવાના છે. ઓકે હવે એ કહે છે કે અમને થોડુંક ટાઈમ લાગશે એટલે અમને આ પતે ને પછી જશે એટલે એક મિનિટ હું જોઈ લઉં કે તૈયાર છે કે નહીં. હવે તો અને તમે જે સ્ટેટ તમને વધારે ગમે ને એની માટે તમને ચીયર કરવાનું. ઓકે એટલે જો જોર્જાથી હો કે જોર્જાને બહુ ગમતું હોય ને તો પછી અમે ક્લેપ કરવાનું વધારો. ઓકે તાળીઓ પાડજો. ઓકે એ જ્યારે કોમ્પિટિશનમાં કરે તારે. ઓકે અને શિકાગોવાળા પર હું શિકાગોની છું ને એટલે કેવું પડે. શિકાગોવાળા હરખી તાળી પાડજો. ઓકે હોલ સો ન્યૂજર્સીથી એ કહે છે કે અમને રેપ્રેઝેન્ટેટિવ સ્વિચ કરવું છે એટલે કોને જવું છે. હવે કિંજલબેનને વોલન્ટિયર કરી દીધા છે પાછળ એટલે ચાલો જાઓ. ઓકે નો નો નહીં કહેવાનું. ચાલો એ ઊભા થઈને જવાનું જ. આવી ગયા ને. હવે તો હું ચેક કરી આવું ફરી વાર. એક મિનિટ હું એમને આપું સ્ટોલ કરવા. કિંજલબેનનો આવવા માટેનો અવાજ તો છે ને અંતરમાંથી આવ્યો છે અને અંદરથી આવ્યો છે એટલે ના ના પડે. હવે આ તો સરપ્રાઈઝ છે તમારા માટે એટલે તમને શું ગેસ કરો છો. ચાલો કહો મને શું હશે. કોઈને ગેસ કરવું છે
જેને ખબર હોય ને એ ના બોલે, પહેલા પહેલી એક શરત છે. કોને ગેસ કરવું છે જલ્દી? પીઝા. પીઝા? નો નો નો, ઇટ્સ ઓકે. બીજા કોઈને ગેસ કરવું છે? તમે શિકાગોના છો ને, એ તમને નહીં બોલવાનું. પણ તમને બધાને કહી દે કે ફૂડ કોન્ટેસ્ટ એવું તો કહી દીધું નહીં, એટલે અડધું પેપર તો ફૂટી ગયું, એટલે પેપર તો નહીં આવે પણ અડધું તો તમને હવે સિક્રેટ ખુલી ગયું છે. લાડવા? આ આ વંદના આંટી લાડવા બહુ ભાવે. ઓરિયો કુકીના બોલ તમને બરાબર બનાવતા આવડે? તમને કોને ઓરિયો કુકીના બોલ બનાવતા આવડે? રસીલાબેન, રસીલાબેન આવો તો. ઓરિયો કુકીના બોલ કઈ રીતે બનાવવાના? ઓકે, રેડી છે, પછી આપણે. ઓકે, હવે હું તમને ઇન્સ્ટ્રક્શન કહી દઉં, એટલે પડદો ખુલે ને તો ચાલુ કરી દેવાય. તો આ કોમ્પિટિશન એવી છે. હા, ઓકે, અમે નહીં ઓપન કરતા, હું ખાલી ઇન્સ્ટ્રક્શન આપું છું. ઓકે, તો એવી ઇન્સ્ટ્રક્શન છે કે દંડો મૂક્યો છે બધાની સામે અને એના ઉપર પેંડા લટક્યા છે. ઓકે, હવે આવે છે ને આ બધાને હાથ પાછળ મૂકવાના છે અને પછી ખાવાનું છે પેંડા. જે પહેલા ફિનિશ કરે એ જીતી જાય. એટલે તમારા સ્ટેટની માટે તાળીઓ પાડજો હરખી રીતે. ઓકે ઓકે, એ તૈયાર છે, ચાલો તાળીઓ પાડો. ઓકે, રેડી? હાથ પાછળ રાખવાના બધાના, હાથ પાછળ. ઓકે, આવે છે ને જે પહેલા પેંડા ફિનિશ કરે એ જીતી જાય. રેડી? તું આપનું ઊંચું રાખજે, હું નીચી છું એટલે. ઓકે, યા ચર કરીશું. ઓકે, રેડી, સેટ, ગો. ઓકે, તો કોણ જીત્યું નતું જોતું? અંકિતા બેન જીત્યા હતા. આ ચીજ એ જતા છે. કિંજો બેન જીત્યા. કોણ? કિંજો બેન કરો. કિંજો બેન મગન થયા. ઓકે, તમારું તો ફિનિશ નહીં થયું હજી, શું કરો છો? અડધો રહી ગયો હાથમાં. કોનો? તમારો કે કિંજો બેન નો? એવું જ હોય તો બે વચ્ચે ફરી કરાવી એકવાર. યા, છે બે, છે બે, એ બે બે ફરી કરો. એક મિનિટ છે ને, આપણે બીજી આઈટમ લઈ લઈએ. હું બાંધીને પાછી આવું હાથ. ત્યાં સુધી આપણે પેલું લોકો રેડી થઈ ગયા છે. હા હા, રેડી થઈ ગયા. પ્રિયા, હવે ફોન જ કરવું છે ને? ઓકે, ગેટ ઓફ સ્ટેજ નાઉ. સુ, એવું કરો, પેડાને બદલે કચોરી લટકાવો તો સારું. કચોરી તમે બનાવવાના છો અમારી માટે? અમે જે અતુ મંદિરમાં લઈને આવ્યા, એટલે પેંડાનું કલ્યાણ થઈ ગયું, હવે અમને કચોરીનું કરવું છે.
જય સ્વામિનારાયણ. આ એક ગુજરાતી સ્કીટ છે, કોમેડીની. અમને ગુજરાતી બહુ આવડતું છે નહીં, એટલે અમે બેસ્ટ ટ્રાય કર્યું. આ કાલથી ચાલુ કર્યું હતું એટલે બહુ સારું નથી, પણ તમે હસજો. એ છોકરી કૂતરા ગમે છે? મને છે ને કૂતરા બહુ ગમે છે, પણ મારી મમ્મી લાવવા નથી દેતી. મારી બી. મારી મમ્મી કે ઘરમાં ભગવાન હોય તો કૂતરા ના લવાય. માં મમ્મી તો ચિત્રી ચરણ વિચિત્ર લાગે. તો છે ને આપણે એક ધતિંગ કરીએ, આપણે સ્ટોરમાં જઈએ અને આપણે એક કૂતરું લઈ આવીએ અને ઘરમાં મૂકીએ, પછી મમ્મી શું કરવાની છે? માં મમ્મી ખબર પડે તો મારો ટિફિન વાયરો કર નાખે. સારું, તો બીજું કશું વિચારીએ? અમે વાઘ લઈએ. આપણે વાઘ લઈએ તો તને ખાઈ જશે અને મને ખાઈ જશે. ના ના, અમે કેજમાં મૂકી દઈશું. એ કેજ છે ને સ્ટીલનું, અમે એની અંદર મૂકી દઈશું. અને કેજમાં કોણ મૂકવા જવાનું છે? મમ્મી છે ને. અને મમ્મીને ખાઈ જાય તો કોણ ખાવાનું બનાવી આપવાનું છે? અલ્યા, ભૂત મમ્મી થી ના ભીવે, આ ભૂત મમ્મી થી ભીવે તો ટાઈગર ભીવે જ ને. ના ના, આપણે છે ને આપણે ભેંસ લઈએ. અરર, ભેંસ તો બહુ ગંધાય. મને ભેંસ હોય ને તો મફત દૂધ મળે, અને મફત દૂધ મળે ને તો પૈસા બચે, અને પૈસાથી પછી આપણે કપડાં લઈ આવીએ. અને દૂધ કોણ કાઢશે? મમ્મી. અને ગધેરા જેવી લાત મારે તો? મમ્મી ખાશે, આપણને કઈ ખાવાની છે. પણ એ તારી સાચી વાત છે, આપણે બીજું કશું લઈ આવીએ, આપણે એક વાંદરું લઈ આવીએ. ના ના, માં મમ્મી એવું કીધું કે માં ભાઈ છે ને ઓડી વાંદરું છે, તો બે તો ના જ લાવવા દે. સારું, આ બીજું કદાચથી ચાલતું, આપણે ખાવાનું લેવા જઈએ. યા ચલો, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ તો ખાલી હસાવવા માટેની એક ગમત હતી, પણ આ તો ક્યાંય કૂતરાને અડે ના એવા છે ભક્તો. એકવાર એમને તાળીઓથી વધાવો. અને આ પુનીબેન તો મને લાગે છે કે કેટલા બધાનું કલ્યાણ કરશે. ભેંસને ના છોડી, અરે કંઈ નહીં, ચાલો હવે સરસ. પણ મજા આવી ને તમને? હવે કોઈને આવું કંઈ કરવું હોય તો પેલા પેંડા આવે ત્યાં સુધી આપણાથી સમય છે આપણી જોડે. આ કિંજલ એવું કે છે કે કચોરી હોય ને તો જ હું આવું. ગારી હવે અમારે છે ને, હમણાં ન્યૂજર્સીમાં એક નવો ટ્રેન, અમારે ન્યૂજર એમ તો અમારે એક ટ્રેન ચાલુ કર્યો છે અમે અમારા મંદિરમાં. એ નેહા છે કાઠિયાવાડી, અને અમે હું અડધી કાનમની ને અડધી ચરોતરની. એટલે હવે હું નેહા મને કંપની આપે તો આપણે કંઈક કરીએ. એ હાલ ને હવે વતરણા શું કરે ખોટા ખોટા. એ નેહા તમને ચરોતરનું સંભળાવશે, થોડું થોડું કાનમનું સંભળાવશે, હું તમને કાઠિયાવાડી. એ આપણે તો કાઠિયાવાડીમાં જ બોલવાનું હોય ને. એ બીજું માઇક ક્યાં ગયું? હે ને, આપણે શેર કરશું. તને શેર કરવાનો વાંધો નહીં? વાંધો નહીં, વાંધો નહીં, ચાલ કામ કર તારું. ઓ કોમ, તને વાંધો નહીં કોને શીખવાડ્યું? વિધિ. તું ક્યાંથી શીખી લઈ એવું વાંધો નહીં? એ પણ તું ચરોતર ની, એટલે આપણા ચરોતર નું નામ કામ બગાડો? પણ આ તો આની નડિયાદ ની છે, દભાન ની છે. બીજું તને શું આવડે? તને આ બોટલ નું ઢોકણું કેમ ગયું? એ તને નથી ખબર? ઈ તો મોક્ષે કઈ હંતાડ્યું તું. ઈ તને નહીં આવડતું? આખો દિવસ તું અમાર હારે ફરફર કરે છે, તને ઈ નહીં આવડતું? વિધિ પાસે હજી શીખવાનું બાકી છે. એ હાલ ને વિધિ હોય તું કઈ કરને. એ કોમલ આવતો. વાલા ભક્તો, આ તો ખાલી ફન છે. અમે આવું કેટલીક વાર મંદિરમાં સેવા કરતા હોય, થાકી ગયા હોય,
બે બે વાગ્યા સુધી સેવાઓ ચાલતી હોય, જોબથી ડાયરેક્ટ આવ્યા હોય, અને ક્યાંક આવી ગમત ના કરીએ તો કંઈ ઊંઘમાં પેલા કચોરીની જગ્યાએ. આજે કેવું થયું કે અમારે એક વંદાબેન પેંડા લાડવો લઈને બેઠા હતા, તો એક ભગત એના પર ચટણી રેડી દીધી. પછી ખબર પડી કે એ ભગત થોડાક ઉજાગરામાં હશે, કે રાતે સેવાઓ કરે ને પછી અહીંયા આવે ને. તો એટલે આવું અમારે થાય નહીં ને. અમે છે ને કચોરી ભરતા ભરતા જો પેલા ઘારીનો માવો ભરી દઈએ તો અત્યારે અહીંયા લોચા પડી જાય. એટલે આવું અમે થોડુંક રમૂજ કરતાં કરતાં અમે સેવા કરીએ, સાથે સાથે વંદુન પાઠે કરીએ. જો ક્યાંક કંઈક જીવડું કંઈક નીકળ્યું કે કીડી નીકળી તો વંદુન જગ્યાએ સમણે. એટલે આવું સરસ ફન થતું હોય છે. હવે આપણે ચેક કરીએ કે એ લોકો હવે પેંડા આવ્યા ઘારી આવી. આઈ થિંક હવે આપણે વિજેતા જાહેર જ કરી દઈએ. કિંજલબેન ને પેલા ક્યાં અંકિતાબેન હતા ને, ચાલો ને હવે ટાઈબનને જણા આવી જાઓ. ચાલો ના 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 ના, ખાલી વાડીઓથી વધાવવા માટે, તમારા દર્શન માટે હાથ દેવો પડશે. વાલા ભક્તો એકવાર ખૂબ ખૂબ તાળ. હવે જોર્જિયાની હવે એકવાર અમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આ તો ત્યાં કે સ્ટેજ પર આવું ને એક મોટો બહુ છે. હમણાં હું છેલ્લે એવું કહીશ ને કે બધા ઉંમરવાળા બહેનો ચાલો તો આપણે કોને ડાન્સ કરવો છે, તો કેવા નોરા કરવા પડશે બધાને. એના કરતાં તો આ લોકો સ્ટેજ પર આટલું આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ હવે આપણે એમને. હવે સરસ જોર્જિયાની યુથ કિશોરીઓ આપણી વચ્ચે સરસ ડાન્સ લઈને આવે છે, તો આવો નિહાળીએ એમનો ડાન્સ. જવાને
દાદન જો બને ઘન શ્યામ વાલાનું રહેતી હાજર એમની એમ રે રહેતી હાજર એમની એમ રે દાડી મારે દાડી મારે દાડી મારે મુખડું જોયાનું હતું ને મરે સંસાર મેં તો કામને કાજે કામને કાજ ઘર બાર સંસાર મેં તો મેલ્યો પડતો જેમ તેમ રે મેલ્યો પડતો જેમ તેમ રે દાડી મારે દાડી મારે દાડી મારે ભૂખડું જોયાનું હતું મેમ રે હું કેમ રે દાડી મારે દાડી મારે દાડી મારે મુખડું જોયાનું હતું ને મરે મુખડું જોયાનું હતું ને મરે મુખડું જોયાનું હતું ને મરે દાડી મારે મુખડું જોયાનું હતું ને મરે ભક્તો સરસ ડાન્સ કર્યો એમને સરસ જોરદાર તાળીઓથી એમને વધાવીએ આપણા ગુરુજીને છે ને ચોખ્ખા બહુ ગમે એમ ત્યાં છોકરાઓ પેલું સ્ટેજ પર પડ્યું છે ને તેમને એવું કે અમે સેવા કરીને ચોખ્ખું જ કરી નાખીએ એટલે આ બાળકોને કેટલો ઉત્સાહ છે સેવા કરવાનો એકવાર એમને તાળીઓથી વધાવો સરસ આપણો કાર્યક્રમ ચાલે છે હવે એના અંત તરફ આપણે જવું છેલ્લો એક ડાન્સ છે ન્યૂજર્સીની કિશોરીઓ લઈને આવે છે તમને આ કીર્તન સાંભળશો ને એટલે તમને બધાને એવું થશે કે આના પછી અમારો જ પરફોર્મન્સ હોવું જોઈએ એટલે પછી એવું ચિંતા ના કરતા તમે આપણે મોટાઓનો પણ આપણે ભાભા ડાન્સ કરીએ છીએ તો આપણે બહેનોનો તો ઉંમરવાળાનો કરવો જ પડશે એટલે છેલ્લે આપણે સમૂહમાં ચોક્કસ કરીશું જ પણ આ કીર્તન તમે સાંભળશો ને એટલે તમારા બધાના પગમાં જોશ આવી જવાનો છે એટલે તમે એકવાર જોરદાર તાળી વગાડો પછી આપણે ચાલુ કરીએ ને મારું મન લીધું
નાચનારી રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે કે રે